રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત. સમયનું ચક્ર ફરે છે હર પળ અવિરતની અણચૂક, કાળની રેતમાં પણ પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. ભૂલ જાઓ સારી દુનિયા કો, હમકો ભી હમે ભી. બાબા મારો રજન બચી ગયો, આપની ઈચ્છાથી મારો રજન બચી ગયો. તે જો સેજ પણ હિંટ આપી હોત ને તો નિરંજન શેઠ નો એકાદ ફ્લેટ તો તને આપીશ. દેત જોજો ને, નિરંજન શેઠ મે ઘર જમાઈ બનાવી લેશે. કારણ વગર તમારે અહીંયા આવવું નહીં. કેમ, બીક લાગે છે મારી? મને ખલેલ થાય છે. સોમગીરી આપ? અરે અરે અરે, યે ક્યા કર દિયા બાબા? આપ સંન્યાસી હૈ, પ્રણામ કે અધિકારી હૈ. ઓર આપ? મેં તો કુછ ભી નહીં હું. એસા નહીં બોલે બાબા, આપ તો હમારે ગુરુ હૈ. આઈએ સોમગીરીજી, બેઠીએ, કહીએ કેસે આના હુઆ. क्षणिक ठहर के बताऊंगा. ठीक है छगन, बापजी ने मारो ओरडा में ले जा. हाँ, छेटे ती आवे छे, कहीं जोई तू करतू हो तो संभाली ले जो. अरे कहीं कहवू ज ना पड़े. आओ बापजी. तमें शू कहता था? डॉक्टर मार्शल रजत ने स्विट्जरलैंड ली जवा मागे छे, शा माटे? ए तो शी खबर, આટલી ગંભીર બીમારીમાંથી એ બેઠો તો થઈ ગયો, પરંતુ હવેના એક અંગૂઠાની દવા અહીંયા નહીં થાય. અંગૂઠાનો? એનો એક અંગૂઠો કાળો પડી ગયો છે. ચલો આપણે જઈને જોઈ લઈએ. રજત મહાત્મા, શું વાંચો છો? યોગ વશિષ્ઠ. અરે વાહ, પણ આ અંગૂઠો કાઢો કેમ કર્યો? શી ખબર, એને મેળે થઈ ગયો છે. અચ્છા રજત, આ અંગૂઠો કાઢો ક્યારથી થયો? મને ખબર નથી, પણ મને એક વાત કહો કે શું આ યોગ વશિષ્ઠની બધી વાતોને તમે સાચી માનો છો? હા, હું તો માનું છું રજત. તને દુખતું નથી? શું અંગૂઠો? ના રે, કશી ખબર જ નથી પડતી. પણ બાબા, તમે મારા પગને હાથ લગાડ્યો, હવે તમારે હાથ ધોવા પડશે ને મારે મારા પાપ. હા એ ખરું. રજત તું તારે વાંચ, અમે જઈએ છે. જી નિરંજનભાઈ. શું લાગે છે આપને, રજતને સારું તો થઈ જશે ને? નિરંજનભાઈ હું ડોક્ટર નથી. હું જાણું છું, પણ અમારા તારણહાર તો આપ જ છો. એવું ના બોલતા, ડોક્ટર માર્શલ બહુ સારા ડોક્ટર છે, પણ તોય આપણે બીજા બે ડોક્ટરને બતાવી જોઈએ. અરે બે શું, 12 ડોક્ટરોને બતાવીશું બાબા, પણ અમે તો એ જ કરીશું જે આપ કહેશો. તે વૈદ્યો નારાયણ નમો હરિ, ડોક્ટર પર આસ્થા રાખવી જોઈએ. બાબા એક વિનંતી કરું આપને, ઇપ્સિતાના રૂમમાં પધારો ને, એ બિચારી ક્યારની રડી રહી છે. એમ ચાલો. ઇપ્સિતા શાંત થઈ જાઓ.
રજત ને તારી જરૂરત છે પિતા. મોડું થઈ લે. અને પછી પછી શું કરું? રજત પાસે જા, એની પાસે બેસ અને યોગ વશિષ્ઠની વાતો કર. પણ બાબા, બાબા રજતનો અંગૂઠો. રડવાથી રજતનો અંગૂઠો સાજો તો નથી થવાનો ને. રજતનો વિચાર કર, એની પાસે જા. રજતને અત્યારે તારી જરૂરત છે. જાય સીતા. જી બાબા, તમે જેમ કહો તેમ. સોમગીરી જી, ખાતર તો ઠીક સે હુઈ ના? જી. અબ બતાઈએ, કૈસે આના હુઆ? ઈશાન બાબા, મેરી એક વાત સુન લીજીએ. વહાં આશ્રમ મેં એસે કઈ સારે સાધુ હૈ જો પ્રતાપગીરી કે વ્યવહારો સે દુખી હૈ, સંતપ્ત હૈ. ગુરુજી કે સિદ્ધાંતો પર કોઈ નહીં ચલતા. અનાચાર કા વાતાવરણ હૈ. માનો માનો વો પુરાના આશ્રમ હી નહીં. इसका मतलब है आप चाहते हैं एक और आश्रम बनाया जाए? हाँ बाबा. ऐसा कभी नहीं होगा. ये कोई दुकानदारी नहीं है कि नहीं खोल ली. गुरुजी का आश्रम वहीं रहेगा. तो फिर आप लौट आइए. लौटने के लिए तो नहीं चले थे हम. और फिर गुरुआ कोई बच्चों का खेल नहीं. जब चाहा पहन लिया, जब चाहा उतार दिया. तो इसी देश में आ जाइए. आपका आना जरूरी है, वरना वरना आश्रम टिकने वाला नहीं. आश्रम वहीं रहेगा. गुरुजी सत्य संकल्प थे. विवेक गिरी ने ठीक ही बताया था. क्या बताया विवेक बाबा ने? कहते थे ईशान बाबा नहीं आएंगे और तुम्हें भी अपने पास नहीं रखेंगे. अब आप आराम कीजिए, मुझे अनुवाद कार्य पूर्ण करना है. गुरु आज्ञा थी. लौटते समय आप अपने साथ इसे ले जाइए, प्रताप गिरी जी को दे दीजिए. वो उसका क्या करेंगे? पता नहीं, गुरु आज्ञा थी. कहते थे किसी दिन किसी के काम आएगी. हरिओम. हरिओम. आदित्याय नमः. भवतु सुप्रीतः पद्महस्तो दिवाकरः. ॐ देवी सुसहस्रांशो. सोमगिरिजी. तेजो राशे. सोमगिरिजी उठिए. प्रणाम. प्रणाम. रात भर सोए नहीं क्या? अनुवाद का कार्य जो पूर्ण करना था सो हो गया. अभी सारी पुस्तकें आप अपने साथ ले जाइए और प्रताप गिरी जी को सौंप दीजिए. जो चाहें वो करें और हमारी तरफ से उन्हें कहना कि अपनी सेहत का ख्याल रखें. आश्रम का उत्तरदायित्व अब उनके कंधों पर है. जी कह दूंगा. जय श्री कृष्ण बाप जी. उसी किया? हाँ जी. सेठ जी याद करता था. તમે જાઓ, હું આવું છું. આપ અપને નિત્ય ક્રમ મે લગ જાઈએ, મે આતા હું. નહીં, ધેટ ઇઝ નોટ ફેર આશુભાઈ. મારા ઘરે તો રોકાય જ નથી. નહીં, હું અહીંયા તેને સીધો મારા ઘરે લઈ જઈશ. અરે ભાઈ, એટલો તમારો ભાઈ નથી. તેને કઈ રીતે રાખેલો હું જાણું છું. અને તમે કઈ રીતે કાઢેલો તે? આહા, તમે લોકો ઉભા કેમ થઈ ગયા? બેસો ને. ઈશાન, શું કહું છું કે આ નિરંજનભાઈ ને ત્યાં બહુ રોકાયો તું, હવે આવી જા આપણે ત્યાં. નહીં, ધેટ ઇઝ નોટ ફેર આશુભાઈ. મારા ઘરે તો રોકાય જ નથી. નહીં, હું અહીંયાથી એને સીધો મારા ઘરે લઈ જઈશ. અરે ભાઈ, એટલો તમારો ભાઈ નથી. તેને કઈ રીતે રાખેલો હું જાણું છું. અને તમે કઈ રીતે કાઢેલો તે? અરે પણ થયું છે શું? અરે મને બધી ખબર છે. આ
બાળકો તને સ્વિટરલેન્ડ લઈ જવા માંગે છે જે હું નહીં ચલાવી લઉં. They can't monopolize you. You are my brother. And mine too. ઈશાન, તારે મેડિટેશન ક્લાસીસની બધી તૈયારી કરી નાખી છે મેં. એન્ડ યુ ડોન્ટ વરી, આઈલ મેનેજ ધ હોલ શો. અને બધી ફી નાખીશ મારા ગજવામાં. અરે પણ મારે આવા કોઈ મેડિટેશન ક્લાસીસ શરૂ નથી કરવા. તો પેલા બાવા સાથે પાછું આશ્રમમાં જવું છે તારે? અરે ભાઈ તને ખબર નથી, એ લોકો તને ફસાવી નાખશે. માં કાવતરાબાદ છે એ લોકો, હે? અને પેલો પ્રતાપગીરી ખોટી ફરિયાદ કરીને તને જેલમાં નખાવશે. પેલા બાવાને એને જ મોકલે છે અહીંયા તને પટાવવા, નહીં? શાન આશુભાઈની વાત સાવ સાચી છે. થેન્ક યુ. અરે ભાઈ મેં માણસ મોકલ્યો, તેણે બધી તપાસ કરી છે. નહીં આમ બાવાનું ભલું પૂછવું, હા? એ જંતર મંતર ગમે તેવા કરે અને માણસ બીમારે પડે, ક્યારેક તો મરી પણ જાય. એવું નથી હોતું ભાઈ, હું પહેલા બાવો જ હતો ને. તે શેઠના છોકરાનો જીવ બચાવેલો ને, હા? અરે ભાઈ આ જંતર મંતર છે ને બેધારી તલવાર જેવું છે, મારે ખરા ને બચાવે ખરા. અને ઈશાન તું તું શહેરમાં બહુ જાણીતો થઈ ગયો છે. અરે ભલભલા લોકો તારા પગમાં આળોટ છે. પણ એમાં મને શું ફાયદો? અરે મોરક, તને અહીંયા જે જોઈએ મળશે. પેલો પ્રતાપગીરી ભલે ને ઉત્તરકાશીનો આશ્રમ સંભાળે, અહીંયા તારો એવો ડિલક્સ આશ્રમ બનશે ને કે ન પૂછો વાત. અરે પણ હું સંન્યાસી નથી, મારો આશ્રમ ના હોય ભાઈ. હવે એ બધી માથાકૂટ છોડ ને અને ઘેર ચાલ. ક્યાંક આ લોકો તને સ્વિટરલેન્ડ ન લઈ જાય. હા તું આવીશ મારા ઘરે જ જોઈએ. પણ હજી મારા નિત્યક્રમમાંથી હું પરવાર્યો નથી. હું રજા લઉં, પછી વાતચીત કરીએ. તે તું આટલો મોડો ઉઠે છે? રાત્રે હું સૂતો જ નથી. અરે કોકના છોકરા માટે આટલા ઉજાગરા ના હોય શાન, માંદું પડી જઈશ. તને ખબર નથી આ લોકો કેવા એક્સપ્લોર કરે તેવા હોય છે. એક કામ કર, તું પહેલા ઘરે આવી જા મારા. અર્ણવભાઈ, હું મારું અનુવાદ કાર્ય પૂરું કરવા જાગતો હતો, એ કાર્ય હવે પૂરું થઈ ગયું છે. ગુડ, વેરી ગુડ. આપણે કામ કરીએ, એની ડિલક્સ એડિશન બહાર પાડીશું. યુ વિલ બી ફેમસ. ઈશાન, અમને પૂછ્યા વગર બીજા કોઈ કમિટમેન્ટ ના કરતો. હા, હું રજા લઉં છું. મારો ફોન? હરિ ઓમ. સાધુ અંકલ, તમારા દાદીમાનો ફોટો જોવો હતો ને, મારી પાસે લોકેટમાં છે. લોકેટ દાદીમાનું જ છે. હું તમને ગિફ્ટ આપું? ના મીકા, હવે ફોટો મને નથી જોઈતો. હું જોવા લઈ આવું તમારી પાસે? ના મીકા, હવે ફોટો મને નથી જોઈતો. પણ કેમ? બસ એમ જ. ગોડ બ્લેસ યુ મહેકા. બાબા, રજતની ચિંતામાં સ્વામીજીની બરાબર અમે આગતા સ્વાગતા નથી કરી શક્યા. આપને જે જોઈતું હોય તે કહેજો. એમને આજે પાછા જવું છે. ટિકિટની વ્યવસ્થા થઈ શકશે? અરે તે કંઈ કહેવાનું હોય, આપ જે કહેશો તે થઈ જશે. બાબા, ડોક્ટર હમણાં જ આવતા હશે, આપ રજતને સમજાવી શકશો? અમારે તો એ જ કરવાનું છે જે આપ કહેશો તે. અને મારે જે ડોક્ટર કહેશે એ કરવાનું છે. ચાલો. કેમ છે? તમે બેસો. શું છે હવે? અરે આ શું, આ કયો નવો ખેલ છે? અંગૂઠાનો રંગ તો બદલાવા લાગ્યો છે. શી ખબર, પણ કઈ થતું નથી. અરે તમને નથી થતું, પણ આ જોનારાને થાય છે ને. બાબા, આ તો ફિલ્મ પહેલાનું ટ્રેલર છે. જે દશા આ દેહની થવાની છે ને, એની આ શરૂઆત છે. આવું બધું ના બોલીશ રજત, તને ખબર છે ને કે મને આ બધું નથી ગમતું. રજત, આ શું? ખોટું કહું છું બાબા. રાજા,
તને ના પાડી તો પણ પાછો બોલે છે મને નથી ગમતું હું જઉં છું. બાબા તમે નારાજ થઈ ગયા? ના રજત, પણ આવું બોલવાની કઈ જરૂર હતી? અંગૂઠો કાળો પડે એનું મતલબ એ નથી કે મૃત્યુ નિશ્ચિત છે. પણ મૃત્યુ તો જન્મ્યા ત્યારથી જ નિશ્ચિત છે. તમે જ આશ્રમમાં નહોતા કહેતા? આશ્રમમાં કહ્યું હતું, અહીંયા નહીં. બીજાની લાગણીનો વિચાર કરવો જોઈએ તારે. પણ હું છે ને સ્વિટ્ઝરલેન્ડ નથી જવાનું. જો તમે પણ પાછા એ લોકો ભેગા ના ભળી જતા. રજત મહાત્મા, તમે શા માટે સ્વિટ્ઝરલેન્ડ જવા નથી ઈચ્છતા? મને કઈ નથી થયું બાબા. આ એક અંગૂઠો કાળો પડી જવાથી શું ફેર પડવાનો છે? આ તો બધા છે ને પેલા ડોક્ટરોના પૈસા કમાવાના બધા ધંધા છે. રજત મહાત્મા, તમે તો જ્ઞાની છો, તમને શું ફેર પડે? પછી તમે અહીંયા રહો તોય શું અને સ્વિટ્ઝરલેન્ડમાં રહો તોય શું? ફેર પડે, ફેર પડે. ત્યાં મારા ઈશાન બાબા ના હોય ને એટલે ફેર પડે. તને કોણે કહ્યું તારા ઈશાન બાબા અહીંયા છે? આવી મશ્કરી ના કરો બાબા, ના કરો. મારે તો હજી તમારી પાસેથી ઘણું બધું શીખવાનું છે. બ્રહ્મને જાણ્યા વિના દેહ ના મુકાય તમે જ કહેલું ને, તો પછી હવે મને છોડીને જવાની વાત કેમ કરો છો? રજત, હું બ્રહ્મ નથી અને બ્રહ્મને મેળવવા માટે કોઈની હાજરી ગેરહાજરીની જરૂર પણ નથી. એને તો જાતે જ મેળવવો પડે. હું માર્ગ દેખાડી શકું પણ એ માર્ગ પર તારે જ ચાલવું પડશે. ના બાબા, મને બ્રહ્મ જ્ઞાન ના થાય ત્યાં સુધી તમારાથી ક્યાંય નહીં જવાય. કોણ આવે ને કોણ જાય છે રજત. ગુરુજી એ દેહ છોડ્યો છે પણ હજી એ અહીંયા સાથે ને સાથે છે. આ સ્થૂળ દેહની શું માયા? આવું બધું જ કહીને તો ઈપ્સિતાને રડાવતો તો ને. સોરી, ભૂલ થઈ ગઈ બાબા. ચિંતાનું કોઈ કારણ નથી નિરંજનભાઈ. રજત ડોક્ટરની વાત માનશે એ આવશે. આપ પણ અમારી સાથે ચાલો તો. નિરંજનભાઈ, મને માફ કરજો. તો પછી અમે પાછા આવીએ ત્યાં સુધી અહીંયા જ રહો. આપની બધી સગવડો અહીંયા સચવાશે. જોઈશું. આ ઢાક મટી તો જશે ને? નિરંજનભાઈ, ડોક્ટરને એમનું કામ કરવા દો. હું રજા લઉં. હવે અહીંથી નીકળી જવું જોઈએ ઈશાન, નહીં તો આ લોકો તને સ્વિટ્ઝરલેન્ડ લઈ જશે અને નહીં તો આશુતોષભાઈ કે અર્ણવભાઈ ઉપાડી જશે. ઈશાન, આશ્રમ છોડ્યો ત્યારે સાચો કે ખોટો પણ એક સંબંધ મનમાં હતો, જવાનું સ્થાન હતું મુંબઈ. પણ હવે બધી જ દિશાઓ ખુલી ગઈ છે. અનુવાદ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું, ગુરુ આજ્ઞા પણ પાડી, કર્તવ્ય પૂરા થઈ ગયા છે. હવે નીકળી પડો. હવે આ સામાન પણ વધારાનો લાગે છે. બસ એ ગીતાજીને મારી સાથે રાખીશ. એમ લાગે છે જાણે કોઈ સ્વજન તમારી સાથે હોય. હવે આ બધાનું મારે શું કામ? રજત, આ તારા માટે ભેટ લઈ આવ્યો છું. તારે જ્યાં પહોંચ્યું છે ને ત્યાં પહોંચવા માટે મદદરૂપ રહેશે. અને મારા માટે નહીં? તું પણ વાજીબ સીતા. સાચું કહો, તમે જતા રહેવાના છો ને? હા બાબા, તમે ક્યાં જવાના છો? મને ખબર નથી. ને મારે મારે આ લોકો સાથે સ્વિટ્ઝરલેન્ડ જવાનું. હા રજત, તમે તમે તો કેવા છો બાબા? તમને મારી રજતની કોઈની જરા પણ માયા નથી? સાચે જ બાબા,
સાધુ સાથે સ્નેહ ન કરવો. અરે પણ હું ક્યાં સાધુ છું? છો, તમે મારા માટે તો સાધુ જ છો. પણ એ વાત ખરી છે ને કે સાચો સ્નેહ તો સાધુ સાથે જ થાય. રજત, અરે તું જ તો હમણાં કહેતો હતો કે સાધુ સાથે સ્નેહ ન કરવો. પણ બાબા, આ સ્નેહ તો કરાતો નથી, થઈ જાય છે. મને મને સાચું કહો બાબા, તમે ક્યાં જવાના છો એ નક્કી નથી ને? તમારી જેમ અમે નિર્મોહી નથી બાબા. હા, તમે ભલે અમને યાદ ન કરો, પણ અમને તો તમારી યાદ આવશે. હા, કોઈક વાર કામ પડે તો યાદ કરજો. જરૂર કરીશ, પણ પ્રાર્થના કરજે કે એવો પ્રસંગ ક્યારેય ના આવે. અને હજી એક વાત, નિરંજનભાઈને આ વાતની અત્યારે જાણ ન થવી જોઈએ. હું જાઉં પછી ભલે કહેજે. તો શું બાબા, તમે આજે જ જાઓ છો? રજત, નક્કી કર્યા પછી આજ છું કે કાલ છું? બાબા, આજે ના નહીં પાડતા, જતી વખતે દુખી ના કરતા. અરે પણ મને મને આની જરૂરત નથી. તમને તો ક્યારેય કશાની જરૂર નથી, પણ આટલું સ્વીકારો, નહીં તો હું તમને નહીં જવા દઉં. એ કઈ રીતે? જોવું છે. નહીં 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 માં માયા, તારો પ્રસાદ સ્વીકારી લીધો, હવે તો રાજી. રાજી તો કેવી રીતે થવું? પણ હા, તમે જવાનું નક્કી જ કરી લીધું છે તો સાચવીને જજો. બ્લેસ યુ, બ્લેસ યુ બોથ. અરે સાધુ અંકલ, તમે? અરે કરેક્ટ. તું આ થેલામાં શું છે? તમે કશેક બહાર જાઓ છો? હા કરણ. ક્યાં? ખબર નથી, એટલે તમે મારા ઘરે રહેવા નહીં આવો એમ જ ને? મને ખબર છે, આ બધું મારા મમ્મીના કારણે. પણ તમને એક વાત કહું, હું રોજ બાણું બંધ કરીને તમે જે મેડિટેશન શીખવ્યું ને એવું કરું છું, મમ્મીને ખબર જ નથી. સાધુ અંકલ, હું ભણીને મોટો થઈને તમને મળવા આવું. જરૂર આવજે. સાધુ અંકલ, તમારાથી આઈસ્ક્રીમ ખવાય? ઓફકોર્સ ખવાય. તો પછી ચલો, આજે હું તમને આઈસ્ક્રીમ ખવડાવું. ચલો ચલો. અંધકાર થી આવ્યું પંખી, બેઠું ઉડ્યું પલમાં. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ વેર એવર યુ ગો. થેન્ક યુ કરણ. બીજી વારી પ્રભુ ક્યું નહીં થયું? અરે ભાઈ, શું ઉતાવળ છે આટલી બધી? સાચું કહ્યું, આટલી શી ઉતાવળ છે ઈશાન? આપણા પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરતની અણચૂક. કાળની રેત આપણા પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. પલટાતે નિત્ય નિયમથી થાતા દિવસ રાત, રેત સમયની
અંત બને શરૂઆત.